આજે દેવ દિવાળી છે. ગુજરાત માટે દેવ દિવાળીનો તહેવાર ગમગીન બની ગયો છે. આજે બે અલગ અલગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં શામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કાર પુલ પરથી 35 ફૂટ નીચે પટકાઈને 4ના મોત નિપજ્યું હતું. આજે દેવ દિવાળી છે. ગુજરાત માટે દેવ દિવાળીનો તહેવાર ગમગીન બની ગયો છે. આજે બે અલગ અલગ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં શામળાજી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે આજે વહેલી સવારે સુરત અંકલેશ્વર સ્ટેટ હાઈવે અને એક અકસ્માતમાં ભાવનગરના પરિવારની કાર વૃક્ષ સાથે સંકળાતા 3ના મોત થયા હતા. એમ કુલ આજે 7 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શામળાજી મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર મોડાસાના ગળાદર પાસે અકસ્માત નડ્યો હતો, જેમાં કાર હાઈવે પર આવેલા પુલ પરથી 35 ફૂટ નીચે ખાબકી હતી. ત્યારે કારમાં સવાર 4 લોકોના મોત થયા હતા, જેમાં 2 પુરુષ 1 મહિલા અને 1 બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં આસપાસથી લોકોના ટોળેટોળા જોવા મળી ઉમટી પડ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતના ગુનોની તપાસ હાથ ધરી છે. હાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હિતેન્દ્ર પટેલ, NTV ન્યૂઝ, અરવલ્લી.